फ्रेंड्स अपने स्टैंडर्ड 4 चैप्टर नंबर 12 अने विषय छे गुजराती नी अंदर अपने अभ्यास करता हता आपणो चैप्टर नंबर के माजी ने खावा पावभाजी ए वार्ता विषय अभ्यास करता हता। ए वार्ता पण आपणे जोई गया हता, एना केटला क्वेश्चन पण आपणे जोई गया हता। हवे आगळ थोड़ू बाकी छे आपणे स्वाध्यायना क्वेश्चनो केटला, तो एना विषय अभ्यास करवानो छे। तो दरेक विद्यार्थी मित्रों ने ध्यान आपे अने आ जे वस्तु हूँ करावुं छुं ए बधुं तमारी नोटबुकनी अंदर अने तमारी टेक्स्टबुक्सनी अंदर पण लखवानुं छे, बराबर छे ने मित्रों? तो अंदर ध्यान आपजो दरेक विद्यार्थी मित्रों। हवे आपणे क्वेश्चन नंबर 4 सुधी जोई गया हता के कोण कयुं वाक्य बोले छे ने ते योग्य रीते जोड़ो, एना विषे पण अभ्यास करी गया हता। हवे क्वेश्चन नंबर छे 5, कौंसमांथी योग्य शब्द पसंद करी नीचेनी खाली जग्याओ पूरो। क्वेश्चन नंबर 5 ऊपर आपणे ध्यान आपीशुं। तो पहलू छे माजीने खाली जग्या खावा हता। ओ अहीं कौसमनी अंदर आपने आपेला छे शब्दों, ए शब्द योग्य रीते पूरवाना छे। तो के माजीने खाली जग्या खावा हता, तो माजीने शुं खावुं हतुं? तो के पावभाजी, बराबर छे। तो तमारे अहीं लखवानुं छे के पाव भाजी, बराबर छे, पाव भाजी। तमारी नोटबुकनी अंदर पण लखवानुं छे अने तमारी टेक्स्टबुकनी अंदर पण लखवानुं छे, बराबर। बटाका डूंगळी खाली जग्या में हता, तो बटाका ने डूंगळी क्या हता? तो जमीन में। तो अहीं लखवानुं छे जमीन। डूंगळी कहे मने खाली जग्याथी कापशो तो हूँ तमारी आँखमां पाणी लावी दईश। तो शेनाथी कापवानी वात करे छे? तो के चप्पू, बराबर छे, चप्पू। हवे मित्रों जुओ અહીંયા નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાના છે। આવો તાજા શાકભાજી, તો આ વાક્ય કોણ બોલે છે? તો કે માજી, માજી, બરાબર। પણ માજી અમને ચપ્પુથી કાપશો નહીં હો, તો આ વાક્ય કોણ બોલે છે? બટાકા, બરાબર, બટાકા જ બોલે છે ને? તો કે હા, બટાકા બોલે છે। માજી મને લઈ જાઓ નહીં, આ વાક્ય કોણ બોલે છે? માજી અમને લઈ જાઓ, આ વાક્ય કોણ બોલે છે? આદુ અને કોણ બોલશે? એક મિત્રો આપણે જોઈ લઈએ, દૂધી બોલે છે, બરાબર છે ને? દૂધી શું કહે છે? કે માજી અમને લઈ જાઓ ને, તો માજી શું કહે છે? કે ના, અત્યારે તારી જરૂર નથી, દૂધી બોલે છે। કોણ બોલે છે? દૂધી। હું તમારી આંખમાં પાણી લાવી દઈશ, આ વાક્ય કોણ બોલે છે? તો કે ડુંગળી, ડુંગળી બોલે છે ને? ડુંગળી, બરાબર છે। હવે જો કોઠા પ્રશ્ન નંબર 7, કોઠામાંથી શાકભાજીના નામને ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે અને ફરી નીચે ખાલી જગ્યાના કોષ્ટકની અંદર પણ લખવાનું છે, બરાબર છે મિત્રો? તો જોઈએ, હવે અહીંયા જો કોષ્ટકની અંદર કેટલાક શબ્દો આપ્યા છે, એ શબ્દ ઉપરથી આપણે કેટલાક શાકભાજીના નામ બનાવવાના છે અને એની ફરતે રાઉન્ડ કરવાનું છે। અને રાઉન્ડ કરી આપણને અહીં આપ નીચે ચોરસ આપ્યું છે, એ ચોરસની અંદર લખવાનું છે, બરાબર। હવે બી પહેલું છે કોથમીર, બરાબર। હવે બીજું છે કારેલા, બરાબર છે, કારેલા શાકભાજી શબ્દ થયો। પછી છે બીટ, પછી છે મરચા, પછી છે પરવળ, બરાબર, પછી ગુવાર, પછી કાકડી, પછી આદુ, ફુલેવર, દૂધી, ભીંડા, પછી ટમેટા, રીંગણ, ગાજર, મૂળા, બરાબર છે ને? તો આ બધા શબ્દો તમારે ક્યાં લખવાના છે? તો અહીંયા લખવાના છે, જેમ કે કા
रे ला, बराबर छे। तो आ बधा शब्दों आ रीते तमारे लखवाना छे। बीजो छे तो बीट, बराबर। आ रीते तमारे बधा शब्दों बनावी बनावी अने लखवाना छे, ठीक है। हवे जोईए पाछळ के प्रश्न नंबर 8 के आड़ा अवड़ा शब्दों गोठवी वाक्य बनावो। आड़ा अवड़ी शब्दों आप्या छे, ए शब्दों ने आपणे गोठवी अने तेना वाक्य बनावाना छे, बराबर छे। तो पहेलो वाक्य छे तो जोईए आपणे, शाक बहु अने पूरी भावे मने। હવે એનું આપણે વાક્ય બનાવવાનું છે, કેવી રીતે બનાવીશું? અહીંયા શબ્દો આડાવડી આપ્યા છે તો આપણે તેને ગોઠવી અને સરસ વાક્ય બનાવવાનું છે કે મને પૂરી અને શાક બહુ ભાવે, બરાબર છે। શું ભાવે છે? પૂરી અને કે શાક અને પૂરી, પૂરી અને શાક બહુ ભાવે। હવે બીજું વાક્ય છે, લોટનો ઘઉંના બને શીરો। હવે શું થશે આ વાક્ય? કે ઘઉંના લોટનો બને શીરો, ઘઉં ના લોટનો બને શીરો, ઘઉંના લોટનો શીરો બને એવું થશે, બરાબર છે। શીરો બને, શીરો બને, બરાબર છે। ગયા ખેતરમાં અમે, તો અમે ખેતરમાં ગયા, બરાબર, અમે ખેતરમાં ગયા। છોડ ઘણા છે વાડીમાં, તો શું વાક્ય થશે? વાડીમાં ઘણા છોડ છે, વાડીમાં ઘણા છોડ છે। વેલો હોય દૂધી, દૂધીનો, તો દૂધીનો વેલો હોય, દૂધીનો વેલો હોય, બરાબર। દૂધીનો ઝાડ ના હોય, દૂધીનો વેલો હોય। ઊભો છે ચાળિયો ખેતરમાં, તો ખેતરમાં ચાળિયો ઊભો છે, બરાબર। કિનારે તળાવના છે ઝાડ, તો નદી તળાવના કિનારે ઝાડ છે, તળાવના કિનારે ઝાડ છે, બરાબર। મરચા છે ખાય પોપટ, તો પોપટ મરચા ખાય છે, પોપટ મરચા ખાય છે, પોપટ શું ખાય છે? તો કે મરચા, બરાબર છે। હવે આ વાક્ય થઈ ગયા આપણે આડાવડી શબ્દો તે ગોઠવી અને તેના વાક્યો બનાવ્યા છે, બરાબર। હવે મિત્રો જો પ્રવૃત્તિ આપી છે તમારી સમક્ષ કે રીંગણ અને ગાજરના ચિત્રોમાં યોગ્ય રંગ પૂરવાનો, અહીંયા રીંગણ આપી છે અને ગાજર આપી છે, તો આ બંનેની અંદર યોગ્ય રંગ પૂરવાનો છે, બરાબર। ઉદાહરણ મુજબ છાપકામની પ્રવૃત્તિ તમારી નોટબુકની અંદર કરવાની છે, બરાબર છે મિત્રો। તો હવે આપણો ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ।